અગત્યના સમાચાર મળી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ મામલે જૂનાગઢ જિલ્લાની વિસાવદર ભેંસાણ 87 વિધાનસભાની સીટ પર અપસેટ સર્જાયો છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સહિત આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ હતો ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણીનો 7400 મતથી વિજય થતા આપના સમર્થકોમાં ખૂબ જ આનંદ છવાઈ ગયો હતો. આ તકે ભૂપત ભાયાણીનું વિજય સરઘસ યોજાયું હતું, જેમાં અંદાજે 4-5 હજાર લોકો ઉમટી પડ્યા હતા. આમ આદમી પાર્ટીએ વિસાવદર ભેંસાણ 87 વિધાનસભા સીટ પરથી પોતાના ઉમેદવાર ભૂપત ભાયાણીને ઊભા રાખ્યા હતા. ત્યારે ભૂપત ભાયાણીનો વિજય થતાં તેમના સમર્થકો સાથે તેઓએ વિજય સરઘસ યોજ્યું હતું. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાનો ભેંસાણ તાલુકો છે અને તમે જોઈ શકો છો કે ભેંસાણ વિસાવદર જે વિધાનસભા છે અને આજે ખાસ રિઝલ્ટ આવેલું છે અને ભૂપતભાઈ ભાયાણી તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીમાંથી જે વિજેતા થયા છે. આપણે પૂછીશું ભૂપતભાઈ કેટલા મતથી વિજેતા થયા અને જે બહુની સંખ્યામાં વિજય સરઘસ કાઢવામાં આવેલું છે. અમે 7400 જેવા મતોથી વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ અમારામાં વિશ્વાસ મૂકેલ છે. આવનારા દિવસોમાં જનતાએ જે એક ગરીબ ખેડૂતના દીકરા ઉપર વિશ્વાસ મૂકી અને ભવ્ય વિજય અપાવ્યો છે ત્યારે આવનારા દિવસોમાં જનતાએ મૂકેલો વિશ્વાસ સાર્થક કરી બતાવશું અને ઉબેન અને ઓજત નથી. આપણો તાલુકો સિંચાઈની દ્રષ્ટિએ ઊંધી રકાબી હોય, સિંચાઈની વ્યવસ્થાઓ નથી તો સૌની યોજનાનું પાણી પહેલાં તો ઉબેન અને ઓજતમાં છોડવામાં આવે એ દિશામાં હું ખૂબ જોશથી કામ કરવાનો છું. સાથે સાથે ઉપદેશમાં પણ ખાસ કરીને તમે જોઈ શકો છો કે ભેંસાણ વિસાવદર જે તાલુકો છે, આ કંભાઈ જે તાલુકામાં જોઈ રહ્યો તો વિકાસની ખાસ જરૂર હોય, આમ આદમી પાર્ટીએ પણ ખાસ વાયદા કરેલા. જે વાયદાઓ કરેલા છે અમે એ 100% પૂર્ણ કરશું. સાથે સાથે વિકાસની બાબતમાં ભેંસાણ વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય એ પાછળ ન રહીએ એ દિશામાં પણ પૂરી તકેદારી રાખી કામ કરીશ. ભૂપતભાઈ કેવો પ્રતિસાદ મળ્યો અહીંયા કોંગ્રેસ અને ભાજપને આપે પ્રશ્નો જે પરાજિત કરે? અમારી યુવાનોની ટીમ, અમારી પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ, આગેવાનો અને જનતાએ પૂરી લગ્નથી અમને જીતાડેલ છે એનો શ્રેય હું મારી પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ અને મારા જે યુવાનો છે એ યુવાનોને હું આનો શ્રેય આપું છું અને જનતાએ જે આશીર્વાદ આપ્યા છે એ બદલ જનતાનો પણ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું. તમે જોઈ શકો છો કે ભૂપતભાઈ ભાયાણી ભૂપતભાઈ ભાયાણી 7400 જે મત છે એનાથી વિજેતા થયા છે. હવે જૂનાગઢ જિલ્લાની જે 5 સીટો હતી આ 3 ભાજપમાં ગયેલી છે, કોંગ્રેસમાં અને ખાસ ભેંસાણ વિસાવદરની સીટ છે તે ભૂપતભાઈ આમ આદમી પાર્ટી જે ખાસ વિજેતા થયા છે. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેંસાણ.